गुड मॉर्निंग फ्रेंड्स, આજના આવડી લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ નામના મૂળતત્વે લેકર આપણે આજે પાંચમા પ્રકરણની શરૂઆત કરવાની છે, ભાગીદારનો પ્રવેશ. તો આ જે પ્રકરણ છે એની શરૂઆત કરીએ, પહેલાનો ગુણભાર આપણે ખાસ સમજી લઈએ. ટોટલ 9 માર્કનું આ પ્રકરણ છે, જેમાં બી સેક્શન છે, વિભાગ બી. એની અંદર તમને એક માર્કની અંદર એક પ્રશ્ન જે છે એ પૂછાય છે, અને વિભાગ ઈ જે છે એની અંદર તમને 8 માર્કનો જે પ્રશ્ન છે આધાર આ પ્રકરણમાંથી પૂછાય છે. ટોટલ 9 માર્કનું, અને ખૂબ જ પ્રમાણમાં તમે કહી શકો આ 9 માંથી જે લોકોની તૈયારી પ્રોપર અને એકદમ સારી તૈયારી છે, એ લોકો 100% 9 માંથી 9 ગુણાના લાવી શકે. અને 8 માર્કનો જે આ પ્રશ્ન મોટો પૂછાય છે વિભાગ ઈ ની અંદર, એમાં પણ ઓન એન એવરેજ આપણે સમજીએ તો એટલીસ્ટ તમે 7-1 માર્ક જે છે કે 6-1 માર્ક જે છે કે એવરેજ તમે એના માર્ક જનરલી આવતા જ હોય છે. કારણ કે એકાદ એન્ટ્રી ખોટી પડી હોય કે મે બી બને કે તમે એકાદો હવાલો ખોટો એની એન્ટ્રી થઈ હોય તો તમારો માર્ક કપાઈ શકે. અને જનરલી 6-6.5 એટલા માર્ક જનરલી બધાને આવતા જ હોય છે જો તમે પ્રોપર બધી એન્ટ્રી કરી હોય તો. પ્રવેશનો જે આખો આ કોન્સેપ્ટ છે આ ચેપ્ટરનો, એને આપણે બેઝિકલી સમજશું આજે કે ભાઈ ભાગીદારનો જ્યારે પ્રવેશ થાય છે તો ત્યારે કેવા કેવા ફેરફારો થાય છે અને કઈ રીતે આપણે એની કહેવાયની પરીક્ષાઓની અંદર અસર આપવાની હોય છે, કયા ખાતા તૈયાર કરવાના હોય છે એની પણ આપણે અહીં ચર્ચા કરીશું. સૌ પ્રથમ એક ઉદાહરણ થી આપણે સમજીએ તો તમને વધારેનો આઈડિયા ક્લિયર થશે. ધારો કે આપણે અહીં સમજીએ કે એ અને બી બે ભાગીદારો છે કે જે કોઈ ભાગીદારી પેઢી ચલાવે છે, અને બંને 5-7 વર્ષથી આ બંને ભાગીદારો છે, પેઢીને ચલાવે છે, અને બજારમાં એમની ખાસ એવી પ્રતિષ્ઠા છે અને ખાસ એવું નામ છે, સારો એવો નફો પણ બધે ભાગીદારો મેળવે છે. તો આ જો બાબત છે અને જોઈને કોઈ ત્રીજો ભાગીદાર સી એમને એમ કહે છે કે હું પણ તમારી કહેવાય કે આ પેઢીમાં તમારી સાથે જોડાવા માંગુ છું, તો થશે શું હવે? તો આ બંને ભાગીદારો જો એને ત્રીજા ભાગીદારને પ્રવેશ આપવા માટે કે ભાઈ સહમત થાય તો શું થશે? એમ કહે છે કે સૌ પ્રથમ વધારે શું અમે જો બંને 1.5 મૂડી લાવીને કહેવાય ને કે ધંધો શરૂ કર્યો તો તારે સિમ્પલ છે, જો તારે અમારી સાથે જોડાવું ત્યારે પૂરી ધંધામાં પેઢીમાં લાવવી પડશે. તો ત્રીજો ભાગીદાર જે છે હવે શું થશે? ભાગીદાર પેઢીમાં મૂડીની લાવીને કહેવાય કે પ્રવેશ મેળવવાની શરૂઆત કરશે. તો ત્રીજો ભાગીદાર જે સી જે છે એક તો એ શું લાવવું પડશે? તો કે મૂડી લાવવી પડશે. હવે બીજા બે ભાગીદારો જે છે જૂના ભાગીદારો, એ એમ કે છે કે અમે આટલા લાંબા સમયથી આ પેઢી સાથે જોડાયા છીએ અને આટલું અમે એટલું કામ કર્યું છે, આટલી પેઢીને અમે કહેવાય ને કે ઊંચી લાવ્યા છીએ, બજારમાં આટલી પ્રતિષ્ઠા ઉભી થઈ છે, તો માત્ર મૂડીથી અમે સંતોષ નહીં થાય, મીન્સ કે અમે સહમત નહીં થઈએ. ત્રીજો ભાગીદાર જે છે નવો ભાગીદાર, એને એમ કહે છે કે તારે મૂડીની સાથે સાથે પાઘડી પણ ધંધામાં લાવવી પડશે. પાઘડી શા માટે? કારણ કે બંને એ અને બી ભાગીદારો છે, બંને ભાગીદારો આટલા વર્ષોથી કહેવાય કે આ પેઢી ચલાવે છે, પોતે એટલું કે એની પાસે આટલું કામ કર્યું છે આ પેઢીને ઉપલી આગળ લાવવા માટે અને બજારમાં એનું નામ ઊભું કરવા માટે, તો એમનું જે આ કરેલું કામ છે, એમનું જે યોગદાન છે, એમને એના બદલામાં કંઈક કહેવાય ને કે એને વળતર તો એની સામે મળવું જ પડે આટલા વર્ષોની એની જે કામગીરી છે એના બદલે. તો એ ત્રીજો ભાગીદાર જે સ્ત્રી છે શું કરશે? મૂડી પણ લાવશે અને પાઘડી પણ લાવશે. મૂડી જે લાવશે એ શું થશે? ક્યાં જશે? તો કે પેઢીમાં જશે. પેઢીમાંથી ભાગીદારો એક ભાગીદારી પેઢી છે એની અંદર એ લોકો મૂડી જે છે એ ભાગીદારી પેઢીની અંદર એ લોકો એને સ્વીકારે છે, એટલે પેઢીની અંદર એ મૂડી ડાયરેક્ટ એને જમા થશે. પણ જે પાઘડી છે એ શું થશે? જૂના ભાગીદારોને મળશે. ત્યાં નવો ભાગીદાર છે ઈ જે પાઘડી લાવ્યો હશે એ કોને મળશે? જૂના ભાગીદારોને મળશે. હવે કયા પ્રમાણમાં મળશે એ સમજાવવા માટે આજે સમજ જ્યાં મેં તમે જોયું હતું કે મૂડી માટે અમે સરખા હિસ્સાને લોકો કહેવાય ને કે નફો પણ વહેંચે છે અને મૂડી પણ વહેંચે છે, આ એક્ઝામ્પલ લઈ લીધું છે. તો હવે શું થશે? આ ત્રણ ભાગીદારો થઈ ગયા એ બી અને સી. હવે દાખલા તરીકે આપણે મૂડી છે એટલો નફો સમજીએ, મૂડી છે પણ નફો સમજે તો પહેલા બંને કે 1.5 જેટલો નફો મળતો હતો, હવે સરખી હશે અત્યારે પણ આપણે માનીએ કે લોકો નુકસાન વહેંચે છે, તો આ 3 રૂપિયા નફો થશે તો
ત્રણેય ભાગીદારોને અમે કેટલા પ્રમાણમાં મળે છે? તો કે સરખા પ્રમાણમાં, એટલે એક એક અને એક. તો આની ઉપર તમે સમજી શકો કે જૂના ભાગીદારો જે છે એને પહેલા કેટલો નફો મળતો હતો? 1.5. હવે કેટલો થઈ ગયો? કે 1. તો અહીંયા તમે સમજી શકો એ બંને ભાગીદારો શું કરે છે, અહીંયા તો કેટલાનો ત્યાગ કરે છે? તો કે 50 પૈસાનો ત્યાગ કરે છે. એટલે કે તમે સમજી શકો કે અહીંયા એમને એક જાતનું નુકસાન થાય છે. નુકસાન શબ્દ માટે આપણે શબ્દ એવો નહીં વાપરીએ, પણ વિશે કયો શબ્દ વાપરવાથી કે નવો ભાગીદાર આપવાથી જૂના ભાગીદારો બંને શું કરે છે? તો કે ત્યાગ કરે છે. એના નફામાંથી અમુક ભાગ એમને ઓછો મળે છે. એટલે કે પહેલા જેટલો નફો મળતો એ કરતા હવે શું થશે? પહેલા કરતા હવે ઓછો નફો મળે છે. આ એક્ઝામ્પલને આપણે ધ્યાનમાં રાખીએ, કારણ કે અહીંયા આપણે સરખી રીતે નફો નુકસાન વહેતો હોય ઉદાહરણ લીધું છે. પણ જો અહીંયા અલગ અલગ પ્રમાણ હોય તો આપણે એ પ્રમાણે ગણતરી કરવી પડે. પણ સિમ્પલ લોજિક શું છે કે ભાઈ નવા જૂનો ભાગીદાર જે જૂના ભાગીદારો જે છે એ નવા ભાગીદાર આવવાના લીધે એમના નફાની અંદર શું થશે? ઘટાડો થશે. આમાં શક્યતાઓ કેટલી છે કે બંને ભાગીદારો ત્યાગ કરતા હોય, કોઈ એક જ ભાગીદાર ત્યાગ કરતો હોય એવું પણ બની શકે. અહીં બે ના માઇનસ પાંચ ચલાવે છે, કારણ કે આપણે સરખું ઉદાહરણ સરખી ઉદાહરણ લીધું છે, સરખી નંબર વેચતા હોય. પણ જો બની શકે કે અહીંયા એક નો આન્સર પ્લસ માં આવે, પહેલા કરતા વધારે મળે, તો એ પણ એ ઉપર ડિપેન્ડ છે. જે નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય એની ઉપર એને આધાર નક્કી થતું હોય છે. અને એટલા માટે અહીંયા જે ત્યાગનું પ્રમાણ આવશે આ ત્યાગના પ્રમાણે તમારે શું લેવાનું છે? તો કે પાપડી જે છે એ વેચાય છે. કોની વચ્ચે? જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં વેચાય છે. આની અંદર શરૂઆતના જે 15 ઉદાહરણ આપ્યા છે એની અંદર તમને આ બધી બાબતો કીધી છે કે ભાઈ નવો ભાગીદાર છે આટલો ભાગ લઈને આટલા ભાગ મેળવવાની શરતે ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરે છે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ શું? ઘણી વાર તમારે જૂનું પ્રમાણ પણ મેળવવું પડશે. ઘણા એવા 15-1 ઉદાહરણ આપ્યા છે. પણ આ બધા એક્ઝામ્પલ જે છે એક એક ગણવાને બદલે આપણે જે મેઇન દાખલો જ્યારે ગણશું એ મેઇન દાખલાની અંદર જ તે મુદ્દાને આપણે ખાસ સમજશું કે ભાઈ નવું પ્રમાણ કઈ રીતે શોધવાનું છે, નવા ભાગીદારનો હિસ્સો કેટલો છે એ કઈ રીતે શોધવાનું છે. તો આ બધી બાબત જે છે આપણે મોટા દાખલાઓની સાથે એટલે કે 8 માર્કના દાખલાઓ છે એની સાથે તેની ચર્ચા કરીશું. હવે મેં અગત્યનો મુદ્દો આવે કે કયા કયા ખાતા બનાવવા. આપણે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન છે એની અંદર સમજ્યા હતા કે પુનઃમૂલ્યાંકન ખાતું. તો એ મુદ્દો જે છે ત્યારે આપણે જયારે સમજ્યા ત્યારે પણ ચર્ચા કરી હતી કે તમારે પ્રવેશ અને નિવૃત્તિ બંને વખતે તમારે ધ્યાનમાં લેવાનું છે. તો કયા કયા ખાતા તૈયાર કરવાના છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલું આવશે મૂલ્યાંકન ખાતું. ત્યાર પછી તો કે બંને ભાગીદારના જે આપણા નવા ભાગીદાર જે છે પ્રવેશ આપ્યા પછી એટલે કે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા. ત્યાર પછી તો કે રોકડ અથવા બેંક ખાતું અને પ્રવેશ પછી પાકું સર્વૈયું. તો ટોટલ આટલા 4 ખાતા જે છે એ તમારે તૈયાર કરવાના છે. બહુ સરળ અને 8 માર્કનો દાખલો જે છે 8 માર્કથી મેં અગાઉ ચર્ચા કરી તમે સારામાં સારા માર્ક્સ એની અંદર મેળવી શકો. તો આ 4 ખાતાઓ જે છે આપણે તૈયાર કરવાના છે. મૂડી ખાતું કે ચાલુ ખાતું તૈયાર કરવાનું કોની ઉપર ડિપેન્ડ છે? જે રકમ આપી હોય એના આધારે તમે નક્કી કરશો. તો ચાલુ ખાતું ચાલુ ખાતાની બાકી આપી હોય તો તમારે ચાલુ ખાતા તૈયાર કરવાના જોઈને કંઈ ડિટેલ ન આપી હોય તો કંઈક આપશું મૂડી ખાતું તૈયાર કરવાનું રહેશે. હવે પછી જ્યારે આપણે ભેગા કરીશું ત્યારે આપણે ડાયરેક્ટ મેઇન દાખલા જે છે મોટો દાખલો જે છે 18મો દાખલો સિમ્પલ દાખલો છે એનાથી આપણે કહેવાય ને કે આ પ્રકરણની આગળ શરૂઆત કરશું. નાના દાખલાઓ જે છે એ તમારે સમજવાના છે. બંને ત્યાં એક વાર જોઈ જવા જ્યારે દાખલાઓ કરશું મોટા દાખલા ત્યારે એક એક મુદ્દાને જેમ જેમ એ હવાલાઓની અંદર એન્ટ્રીઓની અંદર આવતા જશે એની આપણે ત્યારે પણ ડિટેલમાં ગણતરી કરશું જ તે. પણ અત્યારે તમારે ખાલી સમજવા માટે બને તો એ ઉદાહરણો જે છે એ જોવાના છે. હવે પછી આપણે જ્યારે ભેગા થઈ જાય એનો મોટો જે પ્રશ્ન 8 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે 1 માર્કની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ થોડી ઘણી આપણે શરૂઆત કરશું તેની સમજૂતી મેળવશું અને પછી આપણે મોટા દાખલાની શરૂઆત કરીશું. હવે પછી ભેગા થઈએ ત્યાં સુધી.